वहला श्रोताजनों, व्यास भगवान द्वारा रचित महाभारत अंतर्गत छठा पर्वनी भीष्म पर्वनी कथा आपने बधा सांभळी रह्या छे। अठार दिवसनुं युद्ध पांडवो अने कौरवो वच्चे थयुं। એમાં કૌરવ સેનાના સેનાપતિ દાદા ભીષ્મ 10 દિવસ રહ્યા છે। દાદા ભીષ્મ સેનાપતિ રહ્યા અને 10 દિવસ એમણે યુદ્ધ કર્યું। દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા, પછી ગુરુ દ્રોણ સેનાપતિ થયા, એમના નેતૃત્વ નીચે 5 દિવસ યુદ્ધ ચાલ્યું। ગુરુ દ્રોણ વીરગતિને પામ્યા, પછી કર્ણને સેનાપતિ બનાવ્યા અને કર્ણના નેતૃત્વ નીચે 2 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું। અને જ્યારે કર્ણ વીરગતિને પામ્યા ત્યારે સહદેવ અને નકુલના સગા મામા જે શલ્ય હતા એ કૌરવ સેનાના સેનાપતિ બન્યા અને એમના નેતૃત્વ નીચે 1 દિવસ યુદ્ધ ચાલ્યું। આ રીતે 18 દિવસનું યુદ્ધ ચાલ્યું। એમાં ભીષ્મદાદાના નેતૃત્વ નીચે જે યુદ્ધ 10 દિવસનું ચાલ્યું એ ભીષ્મ પર્વ, દ્રોણના નેતૃત્વમાં 5 દિવસનું યુદ્ધ ચાલ્યું એ દ્રોણ પર્વ, કર્ણના નેતૃત્વમાં જે 2 દિવસ યુદ્ધ ચાલ્યું એ કર્ણ પર્વ, અને શલ્યના નેતૃત્વમાં જે યુદ્ધ ચાલ્યું એ શલ્ય પર્વ। આ યુદ્ધના પર્વો બધા મેં તમને શોર્ટમાં ગણાવ્યા। 10 દિવસના યુદ્ધનો હવે પ્રારંભ ભીષ્મના નેતૃત્વમાં થવા જઈ રહ્યો છે। સૌથી પહેલા તો એક વાત તમને એ કરું કે જ્યાં સુધી બને ત્યાં સુધી યુદ્ધ ન કરો, કારણ કે યુદ્ધમાં કોઈને લાભ નથી। તમને એમ થશે કે અમે ક્યાં ક્યાં યુદ્ધ કરવા જવાના, પણ હું યુદ્ધ એટલે પતિ પત્નીનું યુદ્ધ, સાસુ વહુનું યુદ્ધ, ભાઈ ભાઈનું યુદ્ધ, પાડોશી પાડોશીનું યુદ્ધ, યુદ્ધ એટલે બાંધવું, ઝઘડવું, કોઈ પણ વસ્તુ પદાર્થ, કાંઈ પણ વસ્તુ પદાર્થ માટે કે કોઈ પણ ચીજ માટે કે કોઈ અહમ મમત્વથી જે ઝઘડો કરવો એનું નામ યુદ્ધ। આપણું નાના પાયે હોય, આ મહાભારતનું મોટા પાયે હતું, પણ યુદ્ધ જે છે એ સારું નથી। જ્યાં સુધી બને ત્યાં સુધી યુદ્ધને ટાળવું, ઝઘડામાં કોઈને લાભ નથી। કોર્ટ કબાલામાં કે કેસ કરવામાં, ભાઈઓ ભાઈઓના કેસ કબાલામાં, એમાં કોઈ દી ફાયદો નથી બને ત્યાં સુધી। ભારત ધારે તો પાકિસ્તાનને 2 વાર હરાવ્યું છે, હજી બી હરાવી શકે, પણ બને ત્યાં સુધી ભારત યુદ્ધને ટાળે છે। આપણે બધાને કીડીઓ ચડતી હોય કે આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, પણ ભાઈ યુદ્ધમાં બહુ ખર્ચો થતો હોય, યુદ્ધમાં દેશ પાછળ રહી જાય, યુદ્ધમાં આપણી ગરીબી વધી જાય, આ આ આ યુદ્ધ થાય તો કેટલા ખર્ચા થાય। ગવર્મેન્ટ કે સૈનિકો સેનાપતિઓ બધાએ બહુ વિચાર કરતા હોય, દેશને આગળ લઈ જવો હોય તો બને ત્યાં સુધી યુદ્ધ ટાળવું પડે। અને તમે જો ભારત દેશે આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપ્યું અને બને ત્યાં સુધી યુદ્ધ ટાળ્યું, તો ભારતને પાકિસ્તાન 2 સાથે જ સ્વતંત્ર થયા હતા, પણ આજ ભારતની પ્રગતિને વિકાસ જોવો અને પાકિસ્તાનનો જોવો। આજે $1 આપણા ભારતના 70 રૂપિયા છે તો પાકિસ્તાનના 140 રૂપિયા થઈ ગયા છે। આપણે $1માં કેમ 70 રૂપિયા ચૂકવવા પડે, તો ઓલાને છે તો 140, ડબલ ભાવ, એનો રૂપિયો ડાઉન થઈ ગયો એટલો। એટલે મારે તો આ વાત કેવી છે કે બને ત્યાં સુધી યુદ્ધને ટાળો। પાંડવોની તમે વાત જો
પાંડવોએ પોતાના બાપ દાદાના હકનું રાજ હતું હસ્તિનાપુરનું, તો પણ પાંડવોએ હસ્તિનાપુરનું રાજ દુર્યોધનને આપી દીધું અને પોતે ઇન્દ્રપ્રસ્થમાં ગયા. હાવ હાવ રણ જેવી ભૂમિ, એમાં એણે પોતે નગર વસાવ્યું અને બધી મહેનત કરીને ડેવલપિંગ કર્યું, પણ એણે યુદ્ધ ટાળ્યું. પછી જ્યારે યુદ્ધ ક્રીડા કરી પાંડવોને વનમાં મોકલ્યા અને પછી પાછા એ આવ્યા, તો પોતાના ભાગનું રાજ હતું એ પણ ન આપ્યું, ત્યારે પાંડવોએ એમ કહ્યું કે અમને કમસે કમ ખાલી 5 ગામડા આપો, અમે 5 ભાઈ એક એક ગામમાં રહીને અમારો જીવન નિર્વાહ કરી શકીએ, અમને 5 ગામડા આપો. યુદ્ધ ટાળવા માટે પાંડવોએ બહુ મહેનત કરી છે, નહીતર કોણ પોતાનું રાજ જવા દે. જાતું કરીને યુદ્ધ ટાળવાની વાત કરી કે 5 ગામડા આપો, પણ દુર્યોધન એટલો જીદ્દી માણસ હતો, એણે એવું કહ્યું કે હું 100ના અગ્ર ભાગ જેટલી પણ જમીન ન આપું. એટલે પછી આ યુદ્ધ થયું. મારો કહેવાનો મતલબ કે આપણે બધા પરિવારમાં રહીએ છીએ, સમૂહમાં રહીએ છીએ, આપણે બધાએ જ્યાં સુધી બને ત્યાં સુધી ઝઘડો કંકાસ વિવાદ એમાં પડવું નહીં, એ થવા દેવું નહીં. તમે પતિ પત્ની હો, ભાઈ ભાઈ હો, સાસુ વહુ હો, અમારામાં ગુરુ શિષ્ય હોય, ગુરુભાઈ ગુરુભાઈ હોય, અમારામાં બી હું જોઉં છું ક્યારેક ક્યારેક ગુરુ શિષ્યોને અણબનાવ થઈ જાય, 10-10 વર્ષ સુધી ઝઘડ્યા જ કરે, નો નોખા થાય, નો ભેગા રહી શકે. આવા આમાં જિંદગી બગાડવી નહીં. નો પોહાય તો નોખું થઈ જવું, ભાઈ ભાઈને નો પોહાય તો પ્રેમથી નોખું થઈ જવું, પણ વાદ વિવાદમાં ઝઘડામાં કંકાસમાં જિંદગી જીવી અને શરીરને બગાડવું, મન બગાડવું, તન બગાડવું, ધન બગાડવું, આ કામ ન કરવું. ઝઘડામાં કંકાસમાં શું થાય, કાં ધન બગડે, કાં મન બગડે, અને કાં આપણું તન કે તા શરીર બગડે. તન મન ને ધન ઝઘડામાં આ ત્રણે ત્રણ બગડે. કોઈ પણની આરે તમારે વિવાદ હોય, વિરોધ હોય, અણબનાવ હોય, અબોલા હોય કે દુશ્મનાવટ હોય, દ્વેષ હોય, એટલે તમે જોશો એ તમને ટેન્શન આપ્યા જ કરશે, ચિંતા કરાવ્યા જ કરશે, એને લઈને તન બગડે. મન પણ રાગ દ્વેષ વાળું થયું એટલે મન બગડ્યું, અને કોટ કબાલે ચડો તો પછી એમાંથી ધન બગડે. એટલે બને ત્યાં સુધી થોડું સહન કરીને પણ ઝઘડો ટાળવો, પરિવારમાં ટાળવો, આડોશ પાડોશમાં ટાળવો, ધંધાઓમાં પણ બને ત્યાં સુધી ઝઘડો ના કરવો, બને ત્યાં સુધી થોડું સહન કરી. અને જો ભાઈ આ દુનિયામાં આપણે આવ્યા છીએ એટલે સહન તો બધાય કરવું પડે. અહીંયા રામને સહન કરવું પડ્યું છે, કૃષ્ણને કરવું પડ્યું છે, સ્વામિનારાયણ ભગવાનને સહન કરવું પડ્યું છે, ગમ ખાઈ જવી પડી છે, તો હું તમે કઈ વાડીના મૂળા. અહીંયા ભીમ જેવા ભીમને રસોઈયો થઈને રહેવું પડ્યું છે, તો પછી હવે આપણે ભાઈ કોણ. થોડી ગમ ખાઈ નહીં, નમતું મૂકી નહીં, ઝઘડો ટાળવો. ઝઘડામાં મજા નથી, યુદ્ધમાં સારું નથી. એટલે પાંડવોએ બને ત્યાં સુધી યુદ્ધ ટાળવાનો પ્રયત્ન કર્યો છે. જિંદગી તેરે ગમને હમે, હું કહું ત્યારે ગાજો, બહુ સરસ સરસ બહુ સરસ યાદ દેવડે. હા, બને ત્યાં સુધી પેલું યુદ્ધ ટાળો. શરૂઆત ઘરેથી કરવી. સાસુબા હોય જરા તારા માથા ભરે સ્વભાવના હાથે, પણ પત્ની આ વાત યાદ રાખવી, સહન કરીને યુદ્ધ ટાળો. ઈ બાની અરે હારા સંબંધ હશે તે છેલ્લી બાકી, ઓલું કાનમાં આમ લાંબુ લાંબુ નહીં ગોળ ગોળ હોનું પહેરતા, એ આપણને દઈને જાય, એ ડોહી ક્યાં ભેગું લઈને જવાની. હારા સંબંધ હશે તો હારું દેહ, નકામો સંબંધ હું કરો બગાડો. આપણે એમ કહેવાય છે ને કે જરા તરા સ્વભાવ હોય, ગંદુ પાણી હોય ને તો નાખી ન દેવાય, પીવાના કામમાં ન આવે તો કાંઈ નહીં, ઝાડવા પાવાના કામમાં આવે. હા, ઉનાળો હોય ફળિયામાં છાંટવાના કામમાં આવે, ટાઢક તો આપે. એમ જરા તરા કોઈના સંબંધ સ્વભાવ જરા તરા ઓલા હોય પરિવારના, તો એને ફેંકી ન દેવાય, એને રખાય, કારણ કે સંબંધ ગમે તેથી કામમાં આવે. અને જેને જીવનમાં સુખી થવું છે, જેને જીવનમાં સફળ થવું છે, એને બને ત્યાં સુધી દુશ્મનોનો વધારવા, મિત્રો વધારવા, દુશ્મનાવટ કોઈની અરે ન વધારવી,
झगड़ा सारा नथी, पण पछी सहन करता करता जारे अतिशय थई जाए, बहु अतिशय माणसना माणसनो कहेवाय के त्रास वधी जाए, तो पछी नो छूटके युद्ध करवू पण पड़े ई महाभारत ने गीता शीखवाड़े। आ वात ने बहु बधाए समझवी जोईए, बने त्यां सुधी पहला तो सहन करीने युद्ध ने झगड़ो टाळो, पण पछी कोईना अतिशय अन्याय वधी जाए, अतिशय त्रास वधी जाए, अतिशय हिंसा वधी जाए, अतिशय ईवल्याई लोकोनी आम आम तमे जोवो ने तो दुर्जनता वधी जाए, तो पछी कृष्ण जेवा कृष्ण पण कहे छे के हवे आ युद्ध नथी, आ धर्म युद्ध छे, आ अधर्मनी उपर धर्मनु युद्ध छे। अने त्यारे कृष्णए युद्ध करवानी आज्ञा आपी छे। पछी कोईना अतिशय अन्यायो वधी जाए, आ अमुक अमुक वक्ते अमुक आडोशी पाडोशी देश होय जरा तरा कंई करे तो आपणे सहन कर्या करीए, पण पछी ओवर वधी जाए एनो त्रास के अन्याय, तो पछी युद्ध पण करवू पड़े। भारतीय संस्कृति बहु बेलेंस वाली संस्कृति छे, आ हिंसक संस्कृति नथी भारतनी। ભારતની સંસ્કૃતિ ક્ષમાનો માર્ગ શીખવાડનારી સંસ્કૃતિ છે કે પોતાનું જાતું કરીને પણ ક્ષમા રાખો, પણ આ ભારતીય સંસ્કૃતિ પાછી નમાલી સંસ્કૃતિ પણ નથી। આ સંસ્કૃતિ એ પણ શીખવાડે કે જો એવો સમય આવે તો પ્રાણ આપીને પણ યુદ્ધ કરીને ન્યાય માટે માણસે પ્રાણ પણ આપવા, આભી આપણી ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે। ઘણા લોકો એમ કીધા કરે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ ફોસી છે અને આપણે બધા સાધુ સંતોને સહન કરવાનું શીખવાડ્યું એટલે આપણે જઈ શકતા નથી। આ ભારતના અશોક રાજાનું રાજ અડધા એશિયામાં વધારે હતું ભાઈ, આપણા ભારતનું જ રાજ, આ ભારત દેશ કંઈ નાનો નહોતો। આપણા રાજાઓ બહુ દૂર દૂર સુધી યુદ્ધ કરી અને સીમાઓને વધારેલી છે। ભારતીય સંસ્કૃતિ બેલેન્સ વાળી, ભારતીય સંસ્કૃતિ એ શીખવાડે જેમાં લાભ થાય એ કામ કરો, જ્યાં સુધી ઝઘડો ન કરવાથી લાભ થતો હોય ત્યાં સુધી સહન કરીને ઝઘડો ન થવા દો, પણ જ્યારે એમ લાગે કે હવે યુદ્ધથી જ લાભ સમાજને થાય તેથી યુદ્ધ પણ કરવું પડે। સ્વામિનારાયણ ભગવાને એના સાધુ પાસે તે બડા લેવડાવ્યા છે ભાઈ, ત્રાસ અતિશય વધી જાય। કોઈ માણસ અતિશય અન્યાય કર્યા કરતો હોય, પછી બેન દીકરીઓની આબરૂ જાતી હોય, આપણી આજીવિકા રહેતી ન હોય, તો પછી માણસે નો છૂટકે। એક બાપા મને મળ્યા હતા, તો મેં કીધું બાપા તમે તો જૂનવાણી જમાનામાં ખૂબ ખાધું પીધું હોય એટલે આ મેં કીધું આ જો ને 90 વરે આમ 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 તમે કેવા તાજા માજા છો, મને કે હું રાખ ખાધું હોય કે, મેં કીધું તમે ગામડાઓમાં ચોખ્ખું ઘી ખાધું હોય, શેરડીના હાઠા હવારમાં બબે ખાઈ જતા હો, મને કે હું રાખ ખાધું, મેં કીધું કેમ, એ કે જે ગામમાં અમે રહેતા હતા ને કે અમારા બાપુજીને એને એટલો બધો ગામના અમુક જો લોકોનો ત્રાસ હતો એ કે હખદ ન લેવા દે, ખેતી અમે કરી અને એ કે અનાજ પાક એટલે કે આપણી ઘરે નાખી જાય છો, એ કે એટલો બધો ત્રાસ વધી ગયેલો, તો પછી બેન દીકરીઓની આબરૂ હચવાય નહીં, કાંઈ અમારી મિલકત હચવાય નહીં, બહુ સહન કર્યું અમારા વડવાઓએ, પછી એક દિવસ એ કે મારા બાપાને જે લાગી આવી ને એ ભાઈ એવડો એ ધાર્યું લઈને ઉપડ્યા, ચારને ઢાળ દીધા એ કે, અને પછી તો એ કે હવે ભાઈ ઢાળતા ઢળાઈ ગયા, પછી ગામમાં રહેવાય ઘીરા ઉપર કે ઘરનો સામાન નાખીને જે ખેખટિયા કર્યા એ કે બીજે ગામ રહેવા વહી ગયા એ કે, રાજાશાહીનો જમાનો ત્યારે, એટલે ગમે એ ગામમાં કાંઈ પોતાના નામની મિલકત તો હોય જ નહીં, પછી કે મજૂરીઓ કરી કરીને અમે માંડ રાગે પડ્યા, આમાં ખાય હું, એટલે મારે એ કહેવું છે કે અમુક સમય સુધી માણા મહેનત પોતે કરતો હોય ને અનાજ ગમે ત્યાં નાખી આવતો હોય ઓલાના કહેવાથી, કે બેન દીકરીઓની આબરૂ જાતી હોય તો સહન કર્યું હોય, પણ પછી જ્યારે અન્યાયની હદ થઈ જાય, એવરીથિંગ હેઝ એ લિમિટ, દરેક ચીજની લિમિટ હોય, કોઈ માણા લિમિટ છાંડે અને પછી જે સહન કરવું એ ક્ષમા નથી, એ આપણી કાયરતા ગણાય, તે દિવસે માણસે યુદ્ધ પણ કરવું પડે। લબાડ વેડા કરીને જિંદગી જીવી એની કરતા પછી પ્રાણ દઈને મરી જવું સારું, પણ પછી ઊભું ન રહેવાય,
એટલે કૃષ્ણ અને ભારતીય સંસ્કૃતિની જે આ નીતિ છે એ હું તમને બેલેન્સ સાથે શીખવાડું કે બને પ્રાયોરિટી પહેલાં યુદ્ધ ટાળો, પણ જ્યારે હદ થઈ જાય તો પછી કૃષ્ણએ પણ યુદ્ધ કરવાનું શીખવાડ્યું છે. સામસામી બે સેના ઊભી રહી ગઈ, પણ મેં જેમ વાત કરી એમ આ યુદ્ધમાં વિજય મેળવવો છે, સફળ થવું છે. કાલે મેં તમને આ બધી વાતો કરી હતી કે સફળતામાં પાંડવોની સફળતાના જે પોઈન્ટો મહાભારતમાં લખાણા, કૃષ્ણએ પહેલી વાત અર્જુનને કીધી કે માતાજીની પ્રાર્થના કરે. માતાજીથી મારો કોઈ એવો મતલબ નથી કે કોઈ આ તત્વ, મૂળ ઈશ્વરી તત્વ, જે જેના ઈષ્ટદેવ હોય. કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો સફળતા માટે એક ઈશ્વરની પ્રાર્થના બહુ જીવનમાં જરૂરી છે. મહાત્મા ગાંધી એમ કહેતા કે મેં કરેલી એક પણ પ્રાર્થના ક્યારેય અધૂરી રહી નથી, મારી દરેક પ્રાર્થના ભગવાને પૂર્ણ કરી છે. અને ઇન્સાન ગમે એટલો બુદ્ધિશાળી હોય, ગમે એટલો શક્તિશાળી હોય, પણ ઈશ્વરી શક્તિની આગળ કોઈનું કશું જ ચાલતું નથી. અને એટલા માટે જ્યારે હરખું હાલતું હોય ત્યારે આપણને ઈશ્વરની બહુ જરૂરિયાત ન દેખાય, પણ જેથી બધું ગાડું ગબડે ને ભાઈ, તંત્ર આખું જ્યારે આલક ડોલક મળે થાવા, તેથી ઈશ્વરની ખબર પડે. જેણે જેણે જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય એણે એક ઈશ્વરની પ્રાર્થના રોજ કરવી. વિદ્યાર્થી હોય તો એણે રોજ ઈશ્વરને પ્રાર્થના કરવી કે હે ભગવાન, તું મને સદ વિદ્યા દેજે. કોઈ બિઝનેસ કરતો હોય, તમે આ અમુક દુકાનદારોને જોશો તો રોજ ઈશ્વરના મંદિરે જઈ પ્રાર્થના કરે, પોતાના દુકાનના મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરે. મારી વાતને કોઈ એ રીતે ન, મેં કાલે તમને કીધું કે સફળ થવા માટે ઘણા કારણોની જરૂર છે. પુરુષ પ્રયત્ન તો પાયો છે સફળતાનો, પણ એની સાથે સાથેના જે અન્ય કારણો, એમાંનું એક કારણ ઈશ્વરની પ્રાર્થના. કૃષ્ણએ અર્જુન પાસે માતાજીની પ્રાર્થના કરાવડાવી છે. આપણા જે ઈષ્ટદેવ હોય એની રોજ પ્રાર્થના કરવી, આ લોક માટે કરવી પડે તો કરવી, અને પરલોક માટે તો ખાસ કરવી કે મારું આત્મકલ્યાણ થાય. હે મહારાજ, મારું હૈયું ભક્તિથી ભરાય, વિરક્તિથી ભરાય, મારામાં સદગુણ આવે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા માણા મારામાં સદગુણ આવે, એવી રોજ ભગવાનને પ્રાર્થના કરવી. સફળતાનો એક પોઈન્ટ પ્રાર્થના. બીજો પોઈન્ટ બતાવ્યો કે યુધિષ્ઠિર રાજા બધા વડીલોના પાસે આશીર્વાદ લેવા માટે ગયા. કાલે આપણે આ પોઈન્ટ વિસ્તારથી જોયું. યુધિષ્ઠિર રાજા દુર્યોધનની ભેગા હારા પાત્રો હતા, દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પણ એક વારી જઈને પગે ન લાગ્યો, આશીર્વાદ નો લીધો. અને યુધિષ્ઠિર રાજા સામે પક્ષે હતા, વડીલોના આશીર્વાદ લીધા છે. આમ યુધિષ્ઠિર દાદા ભીષ્મ પાસે ગયા ને, દાદા ભીષ્મ રથમાંથી હેઠા ઉતરી અને આશીર્વાદ આપે છે કે જા બેટા, વિજયી ભવ, વિજયી ભવ. ગુરુ દ્રોણે આશીર્વાદ દીધો, વિજયી ભવ. બધા આશીર્વાદ એક જ આપે છે. કૃપાચાર્ય આશીર્વાદ દીધો, વિજયી ભવ. સફળતાનો બીજો પોઈન્ટ તમને હું આ બતાવું કે વડીલોના આશીર્વાદ લેવા. કોઈ સારા સંત, કોઈ સારા ભક્ત, કોઈ પવિત્ર મા બાપ, કોઈ પણ વડીલ, કોઈ સારા વ્યક્તિ જે કંઈક દૈવતથી ભરેલા હોય એવાનો આશીર્વાદ એ આપણા જીવનમાં સફળતામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને એટલા માટે રૂડો આશીર્વાદ બધાનો લેવો. ઘણીવાર તમારા મા બાપ તમારી ભેગા રહેતા હોય એટલે તમને એટલી ગરિમા ન હોય, પણ એને તમે રાજી કરો ને, એનો આશીર્વાદ તમને સફળતામાં બહુ હેલ્પ કરે. સાસુ સસરાનો આશીર્વાદ સફળતામાં બહુ હેલ્પ કરે. અને આશીર્વાદ એટલે કે જા તારું આમ થશે એમ બોલવાની જરૂર નહીં. આપણા સત્કર્મથી અને આપણા સદગુણથી કોઈ રાજી થાય એ જ આશીર્વાદ છે. પછી બોલે કે ના બોલે, આપણા સત્કર્મથી અને આપણા સદગુણથી કોઈ રાજી થાય એ મોટામાં મોટો આશીર્વાદ છે. યુધિષ્ઠિરે આશીર્વાદ લીધા. દાદા ભીષ્મ કે જા વિજયી ભવ. દુર્યોધન પડખે જ ઉભો હતો, ખારો દૂધવા જેવો થઈ ગયો.
મારા પક્ષમાં રહીને આશીર્વાદ વિજય થવાનો ઓલાને આપો છો? દાદા ભીષ્મ કહે છે, બેટા પ્રણામનું ફળ જ આશીર્વાદ છે. યુધિષ્ઠિર આવીને મારા પગમાં પડે તો આશીર્વાદ નો દેવો હોય તોય દેવાઈ જાય. દુશ્મનની સેનામાં ઉભેલો માણા અહીંયા આવીને પગમાં પડે, આશીર્વાદ નો દેવો હોય તોય દેવાઈ જાય. પ્રણામનું ફળ, નમ્રતાનું ફળ જ આશીર્વાદ છે, દાદા ભીષ્મ કહે છે. અને જો દુર્યોધન, તે તારા જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિરને પ્રણામ કર્યા હોત ને, તો યુધિષ્ઠિર પણ તને આશીર્વાદ તો એ જ આપત કે જા વિજયી ભવાય. અને કદાચ યુધિષ્ઠિર તારા મામા શકુની પાસે જઈને પ્રણામ કર્યા હોત ને, તો યુધિષ્ઠિરને શકુની ભલે દિલથી નહીં પણ ઉપરથી તો આશીર્વાદ એ જ આપત કે જા વિજયી ભવાય. આ સંસ્કૃતિ મને તમને શીખવાડે, વડીલોને નમવું, એની આગળ સરળ થવું, એમને રાજી કરવા, એમને પ્રસન્ન કરવા, આ સફળતાનો બીજો પાયો છે.